બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણીનો વિવાદિત બનાસકાંઠા જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો મામલો ડીસાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાધિ બેઠક યોજાઈ હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોની રાત્રિ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સરકારે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ક્ષત્રિય સમાજ ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા. બ્યુરો રિપોર્ટ, ભરત અકડી, સાબરકાંઠા. આજે અમારા તાલુકામાંથી, કાંકરેજ તાલુકામાંથી અમારા નવ યુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે. લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે. એક જ નિરાધાર અમારો એ છે કે સરકાર શ્રી જે આ ટિકિટ પ્રસંતો રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા છત્રીઓ દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે. આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે તેને અમે આજે બહોળી સંખ્યામાં કોંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે, લોહી ઉકળી ઉઠ્યું છે. અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ ટિકિટ, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે. આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું. અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકો અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો. જય ભવાની, જય ભવાની, જય મહાકાલ, જય મહાકાલ. વિક્રમસિંહ કોણ છે? વિક્રમસિંહ.